કરજણ ખાતે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ મીટિંગ યોજાઈ, જેમાં કાર્યાલયના ઉદઘાટન સાથે આગામી વિધાનસભાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। आगामी विधानसभानी चूंटणी जेम जेम नजीक आवी रही छे, तेम तेम बे मुख्य राजकीय पक्षों द्वारा पोताना पक्षना संगठन ने मजबूत बनावाना भागरूपे मीटिंगोनो दौर शुरू थई गयो छे। जे अंतर्गत करजण खाते वडोदरा जिल्ला महिला कांग्रेस समितिनी मीटिंग योजाई हती, साथे साथे करजण खाते वडोदरा जिल्ला महिला कांग्रेस कार्यालयनुं उद्घाटन पण करवामां आव्युं हतुं। कार्यक्रमनो प्रारंभ दीप प्रागट्यथी करवामां आव्यो हतो, त्यारबाद उपस्थित महानुभावोनुं पुष्पगुच्छ अर्पण करी स्वागत करवामां आव्युं हतुं। कार्यालयना उद्घाटननुं समग्र आयोजन वडोदरा कांग्रेस महिला अध्यक्ष लत्ताबेन सोनी द्वारा करवामां आव्युं हतुं। लत्ताबेन सोनीए कांग्रेस पक्षनो सुंदर चितार रजू कर्यो हतो, साथे साथे एक जूथ थई कांग्रेसना प्रचारमां लागी जवा हाकल करी हती अने भाजप सामे एक जूथ थई लड़वा हाकल करी हती। लत्ताबेन सोनीए गुजरात प्रदेश महिला कांग्रेसना अध्यक्ष गायत्रीबा वाघेला तेमज AICCના महामंत्री शोभनाबेन शाहने कार्यालय उद्घाटन माटे आमंत्रित कर्या हता। त्यारबाद वडोदरा जिल्ला महिला कांग्रेस प्रभारीए पोताना संबोधनमां जणाव्युं हतुं के 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વડોદરા જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા હાજર કોંગી કાર્યકરોને હાકલ કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તાલુકા પ્રમુખોએ પણ પોતાનું સંગઠન મજબૂત બનાવી મહિલાઓનું સંગઠન મજબૂત બનાવવા અપીલ કરી હતી। કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી ડિજિટલ સદસ્ય ઝુંબેશને વેગ આપવાનો અનુરોધ કર્યો હતો। ગામડાની મહિલાઓને અન્યાય ન થાય એ માટે ડિજિટલ સદસ્ય ઝુંબેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે અમે મહિલાઓના સંગઠનને મેળવવા આવ્યા છે, હું કોંગ્રેસના સૈનિકોને આવકારું છું। કોંગ્રેસે ઘણી બધી યોજનાઓ આપી છે, માર્ગ પાણી લાઇટની વ્યવસ્થા કોંગ્રેસે કરી હોવાનું જણાવ્યું હતું। કોરોના મહામારીમાં ભાજપ નિષ્ફળ ગઈ હોવાનો તેઓએ આક્ષેપ કર્યા હતા। સરકારની અણવડાતના કારણે કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થયાના પણ આક્ષેપો કરાયા હતા। કોંગ્રેસ કોવિડ ન્યાય યાત્રા યોજી કોરોનાગ્રસ્તોના પરિવારોને ન્યાય અપાવ્યો હોવાનું જણાવ્યું હતું। કોરોના કાળ દરમિયાન મૃત્યુ આંક ઓછો બતાવ્યો હોવાના તેઓએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા। ડિજિટલ સદસ્ય ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને જોડવા તેઓએ આહવાન કર્યું હતું। ત્યારબાદ મુખ્ય વક્તા AICCના મહામંત્રી શોભનાબેન શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલા કોંગ્રેસ કાર્યાલય હોવું એ ખૂબ મોટી વાત છે। વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગી કાર્યકરોને સંગઠિત થઈ લડાઈ લડવા હાકલ કરી હતી। ચૂંટણીમાં એવું કામ કરવાનું છે કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે। આજે દેશમાં દરેક પરેશાન છે, મોંઘવારીના મુદ્દાને ખાસ ઉજાગર કરવા તેઓએ હાકલ કરી હતી। મોંઘવારી ખૂબ વધી ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું, સાથે સાથે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી। આયોજિત મીટિંગમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષા લત્તાબેન સોની, પૂર્વ વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન નીરાબેન ઉપાધ્યાય સહિત તાલુકાના કોંગીના આગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ લત્તાબેન સોનીએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। ભલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ। महिला कांग्रेस को रिप्रेजेंट करते हैं, उसका उसको प्रतिनिधित्व करते हैं, तो हमारा जो मुख्य मुद्दा है वो मोहवारी है, क्योंकि महिलाओं का सीधा साधा संबंध जो है वो महंगाई से है। आप जानते हैं कि हर चीज़ के दाम बहुत ज़्यादा बढ़ गए हैं, और विशेषकर अब जो ये दो साल बाद अब जब बाज़ार खुलना शुरू हुआ है कोविड के बाद से, तो ऐसा लगता है कि हर चीज़ के दाम दोगुने और चौगुने हो गए हैं, और जबकि उसके तुलना में किसी की तनख्वाहें नहीं बढ़ी हैं, आमदनी नहीं बढ़ी है, बल्कि आमदनी तो मुझे लगता है और कम हो गई है। छोटे छोटे जो व्यापार हैं वो बंद हो गए हैं, और उसके बाद रोज़मर्रा की चीज़ों के दाम बढ़ जाने से जनता, और खाना पीना का और अच्छा कपड़ा पहनना भी जो है जनता के पहुंच के बाहर हो गया है, तो इसको लेकर हम एक लड़ाई लड़ना चाहते हैं। और हमारी सरकार से ये अनुरोध है कि महंगाई को या तो कम करें, नहीं तो अपना गति छोड़ें। સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના
आकर्षक फूल झाड़ ग्रीन एनवायरमेंट कॉन्सेप्ट प्रांतिज मां रहेणाक प्लॉट लेवा માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51